પવન એક દિશામાં ચાલે છે, ગુજરાત સામી દિશામાં ચાલે છે. આખી દુનિયામાં મંદીનો માહોલ છે, મંદીની ચર્ચા છે, કારખાનાઓ વેચાઈ રહ્યા છે, બેંકો વેચાઈ રહી છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ વેચાઈ રહી છે, બધે તાળા મારવાનો કાર્યક્રમ ચાલે છે. એવા માહોલમાં ગુજરાતની ધરતી પર શિલાન્યાસની વિધિ થાય છે. કશુંક નવું કરવાનું, વધુ સારું કરવાનું, સર્વજન હિતાય કરવાનું, અને કદાચ આ ગુજરાત જ કરી શકે. માત્ર સામાન્ય રીતે જેમ ખેતીમાં વરસાદના ચડતરને કારણે ક્યારેક મંદી, ખેતીના ઉત્પાદનમાં ક્યારેક નબળું વર્ષ, આ દિવસો આપણે જોયા હોય છે, પણ એવી સ્થિતિમાં ક્યારે દુનિયા માથે હાથ મૂકીને પોક નથી મૂકતી? એમાંથી રસ્તો કાઢે છે. આજે પણ પાપ કોઈએ કર્યો છે, પણ ભોગવવાનો વારો બધાને આવ્યો છે. મુસીબત અમેરિકાના ઘર આંગણાની હશે, પહેલા વમળો અને વલયો દુનિયાના ગરીબ દેશોને સૌથી વધારે પ્રભાવિત કરતા હોય છે. પણ જે આ સંકટને સમજે, એ સંકટનો લાભ પણ લઈ શકે, વિપરીત પરિસ્થિતિનો લાભ પણ લઈ શકાતો હોય છે, અને એના માટેની અગર જો વ્યૂહરચના હોય, આયોજન હોય, સદનસીબે ગુજરાતે ઔદ્યોગિક જગતમાં એક વિશ્વાસ પેદા કર્યો છે. ગુજરાત આવવાનો કોઈને વિચાર આવે તેને બહુ પૂછપરછ નથી કરવી પડતી, એને સહજ રીતે લાગે હા ભાઈ જવાય, અને આવ્યા પછી કોઈ બહુ મોટી પ્રતિકૂળતા ન હોય તો લગભગ આવવાનું પસંદ કરે છે. આ પરિસ્થિતિનો લાભ આ મંદીના માહોલમાં ગુજરાત વધુમાં વધુ લઈ શકશે એ હું સ્પષ્ટ માનીને ચાલું છું, અને મારું આયોજન પણ એ દિશામાં છે. બધા દુનિયાની અંદર મંદીના કારણે અનેક ઉદ્યોગકારો તકલીફમાં હશે, કદાચ ત્યાંની પરિસ્થિતિમાં એમને પોતાનો ઉદ્યોગ ચલાવવો મુશ્કેલ હશે, પણ એનો અર્થ એ નથી કે એ પોતાના કામકાજને બંધ કરવાના નિર્ણય પર જવાનો છે. એનો અર્થ એ નથી કે તાળા મારીને નિવૃત્તિ તરફ જવાનો છે. એની મથામણ હોય છે અને કે આ માહોલની અંદર પોતાનો ઉદ્યોગ ચાલુ રહે, ઉત્પાદન ચાલુ રહે, માર્કેટમાં એની જે સાથ છે એને ઓટ ના આવે, અને એના માટે પહેલી આવશ્યકતા શોધતો હોય છે કે ઉત્પાદન ખર્ચ ઘટે કે એવી જગ્યા શોધતો હોય છે કે જ્યાં ઉત્પાદન ખર્ચ ઓછું આવે અને છતાં પણ કોમ્પિટિટિવ વર્લ્ડમાં પોતાની પ્રોડક્ટને મૂકી શકે. અગર જો આવા સંજોગોમાં દુનિયાના ઉદ્યોગકારોને એની કોસ્ટ ઓફ પ્રોડક્શન નીચે લાવવા માટેની, અને એમાં ખાસ કરીને ચીપ લેબર આની જો સંભાવના ઉભી થાય, તો એ જ્યાં હશે ત્યાંથી એવી જગ્યાએ જવાનું પસંદ કરશે જેથી કરીને એ કોમ્પિટેટિવ વર્લ્ડની અંદર પોતે ઉભો રહી શકે, પોતાનો માલ વેચી શકે. મિત્રો, સીધો સાદો સરળ સિદ્ધાંત ગુજરાત આ આવશ્યકતાને પૂરી કરી શકે એમ છે. ગુજરાત એક રાજ્ય એવું છે જેમાં પીસ, અને પર્ટિક્યુલરલી પીસ ઇન લેબર એરિયા, એ ગુજરાતની આગવી ઓળખ છે. અહીંયા
લાલવાતા કે આંદોલનો ને હડતાલો ને એના કારણે કારખાનાઓને તાળાબંધી, આ વાતાવરણ નથી ગુજરાતમાં. અને એનું કારણ છે ગુજરાતના ઉદ્યોગ જગતના જે લીડર્સ છે, અને આથી નહીં કદાચ 100-125 વર્ષનો એનો ઇતિહાસ છે. જયારે 32 બટનનો કોટ પહેરીને ઉદ્યોગકારો ચાલતા હતા, એ જમાનાથી એની પરંપરા છે. અને પરંપરા છે તો ઔદ્યોગિક જગત એક પરિવાર તરીકે ચાલે છે. એ ઉદ્યોગિક જગતમાં કામ કરવાનો નાનામાં નાનો સાથી પણ એ પરિવારનું અંગ છે. અને ગુજરાતની આ પારિવારિક ભાવ, ઔદ્યોગિક પરિવારની જે ભાવના છે, એ ગુજરાતની આગવી ઓળખ છે, તાકાત છે. એનો વિશ્વને પરિચય કરાવવાની આવશ્યકતા છે. અને એનું સીધે સીધું પરિણામ એ છે કે ગુજરાતમાં મિનિમમ મેન્ડેટ લોસ છે. મિનિમમ મિત્ર 1% પણ નથી. ક્યારેક 0.5, ક્યારેક 0.3, ક્યારેક 0.4 એની આસપાસ ચાલે છે. અને જે બીજા નંબરના રાજ્યો છે, એક નંબર પછીનું જે બીજું આવે, ત્યાં 9-9 થી 11-13 ટકા મેન્ડેટ લોસના હિસાબ છે. પહેલા અને બીજા વચ્ચે પણ માઇલોનું અંતર છે. આ તાકાત આવનારા દિવસોમાં જે લોકો મુસીબતમાં છે એવા ઉદ્યોગકારોને ગુજરાત તરફ આકર્ષવા માટેનું સૌથી મોટું પ્રેરક બળ છે. અને આપણે બધા મળીને આ વાત લોકોના ગળે ઉતારવામાં સફળ થઈએ, માત્ર એને માહિતી પહોંચાડવામાં સફળ થઈએ, તો પણ એ સ્વાભાવિક રીતે સુંગતા ગુજરાતની ધરતી પર આવશે અને એનો આપણને લાભ મળવાનો છે. બીજી બાબત છે, સમગ્ર દેશમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને હવે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન, આ બંનેની ચર્ચા ચાલે છે. પ્રભુત્વ તમને જાણીને આનંદ થશે, આપણે ત્યાં એક છાપાએ એક ખૂણામાં 3 લીટી લખી હતી, બીજા બધાએ એના પર અંધાર પણ મૂક્યો હતો. હમણાં ભારત સરકારે યુપીએ સરકાર છે દિલ્હીમાં, ભારત સરકારે સમગ્ર દેશની સરકારોને સલાહ આપી છે કે તમારા રાજ્યમાં એસી જેડ અગર તમારે કરવા હશે તો તમે ગુજરાત મોડેલનો સ્વીકાર કરો તો તમને વિકાસની બાબતમાં સુવિધા રહે. આ ભારત સરકારનો અધિકૃત પત્ર છે મિત્રો, અધિકૃત મેસેજ છે. ગુજરાતે ગૌરવ કરવા જેવી બાબત છે. જે લોકો ગુજરાતનું સારું નથી જોઈ શકતા એમના માટે તકલીફનું પણ કારણ છે, પણ એ તકલીફની વચ્ચે પણ ગુજરાતે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ક્ષેત્રમાં જે પ્રકારે દૂરદર્શિ વાપરીને સમાજના હિતને કોઈ નુકસાન ન થાય એવી પાયાની બાબતો પકડીને જે નીતિઓનું નિર્માણ કર્યું છે, જે વ્યવસ્થાઓ વિકસાવી છે, અને એનું પરિણામ એ છે કે સમગ્ર દેશમાં એસીઝેડ મોડેલ તરીકે ગુજરાતને સ્વીકાર કરવામાં આવ્યું છે. મિત્રો, સમગ્ર દેશમાં જેટલા એસીઝેડ આવી રહ્યા છે એમાં સૌથી વધારે ભૂભાગ, સૌથી વધારે જમીન કોઈ એસીઝેડની અંદર હશે તો કોઈ પણ રાજ્ય કરતા સૌથી વધારે જમીન ક્યાંય એસીઝેડમાં હોય તો ગુજરાતની ધરતી પર છે. આ મોટી સ્થિતિ છે. અને એસીઝેડના કારણે માત્ર આજે જ્યાં આપણે બેઠા છીએ, હમણાં જન્મે જેવાને કહેતો હતો કે ભાઈ તમારું ટાઈમ ટેબલ જે હોય તે, પણ મારા ટાઈમ ટેબલમાં તમે કાંઈ કરશો? એમણે મને પૂછ્યું તમારું ટાઈમ ટેબલ શું છે. મેં કહ્યું કે 2010 પહેલી મે થી 2011 પહેલી મે ગુજરાતની સ્વર્ણ જયંતિનું વર્ષ છે, ગોલ્ડન જ્યુબિલી વર્ષ છે. શું આ એસીઝેડ સ્વર્ણ જયંતિ વર્ષમાં ધમધમ તો થઈ જાય? અને એમણે મારી સામે એક મિનિટ જોયું અને તરત જ વિશ્વાસથી કહી દીધો સાહેબ થઈ જશે.